गुजरात साहित्य अकादमी द्वारा विश्व मातृभाषा दिने समग्र गुजरात में विविध कार्यक्रमों साथ उजवणी करवामां आवी छे। त्यारे अरवली जिल्लाना मेघरज तालुकामां पण कवि सम्मेलन, वक्तव्य, विमोचन, वाचिकम, संगीत, नाटक इत्यादि विद्याओं द्वारा मातृभाषानी वंदना साथ सरकारी विनयन अने वाणिज्य कॉलेज मेघरज अने गुजरात साहित्य अकादमी द्वारा गांधीनगरना संयुक्त उपक्रमे मातृभाषा महोत्सव योजायो हतो। आ कार्यक्रम में डॉक्टर नीताबेन भगत और डॉक्टर ध्वनिल पारेख मातृभाषा महत्व की गरिमा पर व्याख्यान आप्यु। साथ कॉलेज विद्यार्थियों द्वारा महत्व साहित्यकारों की कविताओं पठन कर नहीं, विद्यार्थियों द्वारा मातृभाषा महत्व साहित्यकारों पुस्तकों प्रदर्शन कर कार्यक्रम में मोटी संख्या में कॉलेज विद्यार्थी हाजर रहा था। गुजरात साहित्य अकादमी गांधीनगर मेघरजनी सरकारी विज्ञान और वाणिज्य कॉलेज द्वारा विश्व मातृभाषा दिवसे योजना आ कार्यक्रम में विद्यार्थियों साथे बात करवानी खूब ज ऊर्जा। मातृभाषा महिमा विद्यार्थियों सुधी पहुँचे, विद्यार्थी मातृभाषा महिमा समझे अने एमनी साथे संवाद थाय तेवा आ समग्र उपक्रम में હું જોડાયો એનો પણ આનંદ વ્યક્ત કરું છું અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા મેઘરજની આ સરકારી અને વાણિજ્ય કોલેજ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। આખરે તો બધા માત્ર નટ થાય છે, આખરે તો બધા માત્ર નટ થાય છે, મૂળ માણસ અહીં ક્યાં થાય છે। આજે તારીખ 21મી ફેબ્રુઆરી 2023, દર વર્ષની જેમ આજ રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ ખાતે માતૃભાષા દિનનું સેલિબ્રેશન, ઉત્સવ, એક સમજ શેર કરવા માટેનો એક કાર્યક્રમ કોલેજ દ્વારા અને ગુજરાત સાહિત્ય એકેડેમીના સંયુક્ત ઉપક્રમે યોજાયો। એક માતૃભાષા શું છે? બાળક માનવ ધાવણ જેમ ઉતરે તેમ ભાષા એની રગે રગમાં ઉતરી જતી હોય છે અને જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ ત્રિભાષાકીય ફોર્મ્યુલા અને એમાં પણ ધોરણ 1-5 સુધી માતૃભાષામાં શિક્ષણની વાત કરતું હોય તો આજનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ચેતના લાવવા અને એક માતૃભાષા પ્રત્યે ગર્વ થાય એ ભાવના ઊભી કરવા સારું અમારે કોલેજ ખાતે યોજાયેલ છે। 21મી ફેબ્રુઆરી 2023 વિશ્વ માતૃભાષા દિવસ ગુજરાતમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા માતૃભાષા મહિમાનો સરસ કાર્યક્રમ થયો। બધા જ વિદ્યાર્થીઓએ બહુ સરસ રીતે એમાં ભાગ લીધો, વક્તાઓએ પણ માતૃભાષાના મહિમાની વર્ણવતા બહુ સરસ વક્તવ્યો રજૂ કર્યા અને કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં સુંદર પ્રસ્તુતિ કરી અને આખા કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા છે। તો જે વડોદરાથી જ્યારે હું અહીંયા આવી છું બધા વિદ્યાર્થીઓને મળવા, તો મને પણ બહુ જ આનંદ થયો અને માતૃભાષા વિશે મારા મનમાં જે કંઈ ભાવના હતી એ આજે વિદ્યાર્થીઓની સાથે વહેંચી અને મને આનંદનો અનુભવ થયો છે। જયદીપ ભાટિયા સાથે ખબર ગુજરાત લાઈવ અરવલ્લી।